ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીની ટિક્કી. તો એના હારું આપણે આ એક દૂધી લીધી છે મીડિયમ સાઇઝની, અને થોડાક આપણે આ સોયાના ક્રંચ જે આ રીતના આવે છે એને આપણે પલાળીને રાખ્યા છે. લગભગ ગરમ પાણીમાં 10-1 મિનિટ પલાળીઓ તો એકદમ સરસ પલાળી છે એ રીતના. અને ચણાનો લોટ આપણે 1/2 કપ જેટલો લીધો, જરૂર પડે એ પ્રમાણે નાખવાનો. અને આદુને મરચાં લીધા છે આપણે, અને થોડાક લીલા ધાણા લીધા છે. 2 ચમચી જેટલું આપણે દહીં લીધું છે, મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જીરું લીધું છે, અને ગરમ મસાલો થોડોક, અને 1 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લીધી છે. અને તેલ જો હોય આપણે, પાણી જરૂર પડે તો નાખવાનું એમ. તો પહેલાં આપણે આ દૂધી છે એને આપણે છાલ કાઢી અને આ રીતના છીણી છે એમાં છીણી લેવું. તો દૂધી આપણે છીણી લીધી આ રીતની. તો આમાંથી આપણે થોડુંક પાણી નિતારી નાખીશું, નહીં તો ટિક્કીમાં આપણે વધારે ઢીલી થઈ જાય. તો થોડુંક પાણી એનું આ રીતે દબાવીને કાઢી નાખીશું આપણે. એટલે થોડીક કોળી થઈ જાય એમ. તો બધી દૂધીમાંથી એ રીતે કાઢી લેવું. તો દૂધી આપણે આમાં લઈ લીધી છે બધી. હવે આજે આપણે સોયાના ક્રંચ એ પલાયું હતું એને આપણે પાણી કાઢીને લઈ લેવું. આ રીતે દબાવીને બધું પાણી કાઢી નાખવાનું. આમાં એ લઈ લેવું ભેગું. તો આપણે બધાએ સોયા ક્રંચ એમાં લઈ લીધા છે. હવે એમાં આપણે આદુને મરચાં નાખી દઈએ અને મસાલા બધા નાખી દઉં, ધાણા જીરું અને ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે અને દળેલી ખાંડ. અને દહીં થોડાક લીલા ધાણા. આમાંથી હવે આપણે થોડુંક લોટ નાખીશું. આ રીતે પહેલાં 2 ચમચી નાખી અને આપણે મિક્સ કરી લેવું, પછી જરૂર પડે એ પ્રમાણેમાં લોટ નાખવાનો. થોડુંક તેલ નાખીશું 1 ચમચી જેટલું. આ બધું આપણે મિક્સ કરી લેવું. હવે આપણે એમાં બીજો લોટ નાખી દઉં. તો દૂધી હોય એટલે પાણીનો ભાગ એમાં વધારે પડતો હોય, એટલે એ પ્રમાણે લોટ નાખવાનો. આ રીતનું આપણે તૈયાર કરવાનું. તો આમાં તમારે થોડોક ચોખાનો લોટ નાખવો હોય તો નાખી શકો. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. તો હવે આપણે આમાંથી બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં. આ તળી લીધી એમાં આપણે થોડુંક તેલ રાખીશું. આ રીતે તેલને ફેલાવી દઉં. આમાંથી આપણે આ રીતે લઈ અને ટિક્કી બનાવશું. આ રીતને આપણે આમાં મૂકી દેવું શીખવા હારું.
એક વારમાં જેટલી હમાય એટલી આપણે એમાં રાખી દઈએ. તો આપણે ચાર મૂકી છે, તો આ પહેલાં મૂકી એને આપણે ચેક કરી લેવાની. તો નીચે પાકી ગઈ હોય તેને આપણે આ રીતે ફેરવી લેવાની. આ રીતે સાઈડમાં બીજી આપણે મૂકી દઈશું. આ શીખાશે. આ રીતે આપણે બધી શેકી લેવું. તો આપણે જે પહેલાં બનાવી હતી એ બે બાજુ પાકી જઈશ. આ રીતે બે બાજુ આ રીતની થઈ જઈશ. અને કાઢી લઉં આપણે પ્લેટમાં. બધી આપણે એ રીતે બનાવી લઉં. તો આપણે બધી બનાવી લીધી. તો આટલામાંથી આપણે 12 નો બનાવીશ. અને આપણે ટોમેટો કેચઅપ આવીને સર્વ કરશું. તો તૈયાર છે આપણી દૂધીની ટીક્કી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દૂધીની ટીક્કી.